બાળ મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ એકમાં બાવીસમું ચેપ્ટર આપણી આસપાસના સ્થળો વિશે શીખવાના છીએ મિત્રો આપણી આસપાસના સ્થળો એટલે આપણી આજુબાજુ આપણા વિભાગમાં કયા કયા સ્થળો છે અને તમે જોયા છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ અહીં આપણી આસપાસના કેટલાક જાણીતા જાણીતા એટલે આપણે જોયા હોય તેવા સ્થળોના ચિત્રો આપેલા છે આ સ્થળોને ઓળખો અને તેમના નામ યાદ રાખો આ સ્થળોમાંથી તમે જે સ્થળ જોયું હોય તેના નામ સામે ખરાની નિશાની કરો તમારે અહીં શું કરવાનું છે કે આપણે જોઈએ કે આપણી આસપાસના સ્થળો આપણને આપવામાં આવ્યા છે ચિત્ર આપણે એમને ઓળખવાના છે અને જે સ્થળ આપણે જોયું હોય એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે સૌ પ્રથમ અહીં લખ્યું છે વિકાસ સ્કૂલ સ્કૂલ એટલે આપણે જોઈએ કે શાળા શાળા તમે બધા જ શાળામાં આવો છો બરાબર એટલે આપણે શાળા જોઈએ છે કે શાળામાં શું કરવામાં આવે છે આવે છે છે બરાબર એની સામે આપણે ખરું કરીશું ત્યાર પછી જો ગ્રામ પંચાયત કચેરી એટલે એ ચિત્ર શું છે ગ્રામ પંચાયત દરેક ગામ પ્રમાણે શું આપવામાં આવેલી હોય છે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત છે એ શું કરે છે ગામને લગતું કામો કરે છે ગામમાં કેટલી જમીન છે ગામમાં કેટલા ભાઈઓ બહેનો છે બરાબર પછી આપણે જોઈએ કે ગામમાં પાણી પાણીની વ્યવસ્થા પછી આપણે ગામમાં કચરાનો નિકાલ ગામમાં આપણે લાઈટ એ દરેક વસ્તુની વ્યવસ્થા કોણ કરી આપે છે ગ્રામ પંચાયત કરી આપે છે બરાબર અને ગામમાં રહેતા બાળકો સ્ત્રીઓ પુરુષો એની નોંધણી ગ્રામ પંચાયતમાં કરવામાં આવે છે એ રીતે ગ્રામ પંચાયત આપણને શું છે ઉપયોગી છે બરાબર એટલે એની સામે આપણે શું કરીશું ખરું કરીશું ચાલો આગળ જોઈએ આ ચિત્ર શેનું છે બગીચો શેનું છે બગીચોમાં બગીચામાં સરસ મજાના ફૂલ છોડ હોય છે સરસ મજાનું હવા ખાવાનું સ્થળ હોય છે આપણે જોઈએ કે ચાલવા માટેની જગ્યા હોય છે સવારની સવારે શું કરે છે લોકો બગીચામાં ચાલવા માટે નીકળે છે જોગિંગ કરવા માટે નીકળે છે બરાબર એટલે બગીચો આપણે જોયો છે તો આપણે એની સામે ખરું કરીશું આગળનું ચિત્ર છે અહીં લખેલું છે હોસ્પિટલ હોસ્પિટલ એટલે દવાખાનું હોસ્પિટલ એટલે દવાખાનું કે દર્દી બીમાર પડે છે બીમાર પડે છે તો ક્યાં જાય છે સારવાર કરવા માટે હોસ્પિટલમાં જાય છે ક્યાં જાય છે હોસ્પિટલમાં જાય છે હોસ્પિટલની સામે આપણે ખરાનું નિશાની કરીશું ચાલો આગળ છે ચિત્ર પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ એટલે કે આપણે જોઈએ કે પોસ્ટ ઓફિસમાં આપણે જોઈએ કે પૈસા જમા કરાવવાનું હોય ઉપાડવાનું હોય આપણે ટપાલ લેવાની હોય ટપાલ પહોંચાડવાની હોય મોકલવાની હોય તો આપણે ક્યાં જઈએ છીએ પોસ્ટ ઓફિસમાં જઈએ છીએ બરાબર એટલે આ શેનું ચિત્ર છે પોસ્ટ ઓફિસનું છે તમે ચિત્ર જોયું છે પોસ્ટ ઓફિસનું તો એની સામે આપણે ખરું કરીશું બરાબર હવે જોઈએ કે શેનું ચિત્ર છે મંદિર છે શેનું ચિત્ર છે મંદિર છે કે મંદિરમાં શું છે ભગવાનની મૂર્તિ હોય છે પ્રતિમા હોય છે અને તેને આપણે પૂજા કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ બરાબર એટલે શેનું ચિત્ર છે મંદિર છે હવે તમે બધાએ મંદિર જોયું હશે બરાબર એટલે આપણે એની સામે આપણે શું કરીશું ખરું કરીશું આગળ છે ખેતર ચિત્રસે નું છે ખેતર કે ખેડૂત ખેતર કરે છે ખેતર કરે તો આપણે જો કે ખેતરમાં શું કરે છે કે અનાજ કઠોળનું વાવેતર કરે છે અને અનાજ કઠોળ પકવે છે આ ખેતર છે ખેતરમાં શું કરવામાં આવેલું છે કે વાવેતર કરવામાં આવેલું છે બાજરી હોય જુવાર હોય અને આ રીતે શું કરવામાં આવે છે ખેડૂત ખેતી કરે છે અને દિન પ્રતિદિન તે શું કરે છે મહેનત કરીને ઉત્પાદન કરે છે ખેતર સામે આપણે ખરું કરીશું આગળ છે નદી નદી તમે બધાએ જોઈ હશે તો આપણે જોઈએ કે નદીનો ઉપયોગ આપણે પાણી માટે કરીએ છીએ નદી સામે આપણે ખરું કરીશું ચાલો આ ચિત્ર કારખાનું છે કારખાનું કારખાનું એટલે કે એમાં વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે ઉત્પાદન એટલે કે નવી નવી અલગ અલગ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે દરેક વસ્તુઓનું કારખાનું કેવું હોય છે અલગ અલગ હોય છે આપણે જોઈએ કે દવા રબર બરાબર પછી વોટર પ્લાન્ટ હોય છે કપડા માટેનું કારખાનું અલગ હોય છે દરેક વસ્તુ દરેક કાપડના કપડા દરેક કપડાં જે હોય છે અલગ અલગ કાપડ હોય છે તેનું કારખાનું અલગ અલગ હોય છે એટલે કે એ પ્રકારનું કારખાનું કે જ્યાં વિવિધ વસ્તુનું શું કરવામાં આવે છે ઉત્પાદન કરવામાં આવે છે બરાબર તો આપણે જોઈએ કે આપણા વિભાગમાં સૌથી વધારે પ્રમાણમાં કારખાનું ક્યાં જોવા મળે છે આપણે જોઈએ કે વાપીમાં એટલે કારખાનું તમે જોયું છે તો આપણે તેની સામે ખરાની નિશાની કરીશું આગળ છે થિયેટર તમે બતાવી મિત્રો થિયેટર જોયું છે હા જોયું હશે બરાબર કે થિયેટરમાં શું કરવામાં આવે છે મૂવી જોવામાં આવે છે બરાબર અને મનોરંજનનું એક આપણું સાધન છે કે આપણે બધા મનોરંજન કરીએ છીએ આગળ છે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન એટલે શું છે રેલવે સ્ટેશન જે સ્થળ છે ત્યાં શું છે કે ટ્રેન ઊભી રહે છે કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે આપણે ક્યાં જવું પડે છે રેલવે સ્ટેશન જવું પડે છે કે જ્યાં શું છે અલગ અલગ ટ્રેનો ઊભી રહે છે અને આપણે એક સ્થળથી બીજા સ્થળે ટ્રેન દ્વારા મુસાફરી કરી શકીએ છે એનું ચિત્ર છે રેલવે સ્ટેશન તમે રેલવે સ્ટેશન જોયું હોય તો એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે આગળનું જે ચિત્ર છે એમાં આપણે જોઈએ કે આ સિંહનું ચિત્ર છે સિંહ પાંજરામાં છે અહીં મમ્મી પપ્પા ભાઈ બહેન ફરી રહ્યા છે બરાબર કે સિંહને જોઈ રહ્યા છે તો આપણે જોઈએ કે એ શેનું ચિત્ર છે પ્રાણી સંગ્રહાલય પ્રાણી સંગ્રહાલય કે પ્રાણી સંગ્રહાલય એટલે પ્રાણીઓનો જ્યાં સંગ્રહ કરવામાં આવ્યો હોય બરાબર આપણે એને ઝૂ પણ કહીએ છીએ કે જેમાં આપણને વિવિધ પ્રકારના પ્રાણીઓ જેવા કે સિંહ વાઘ ચિત્તો વાંદરો સાપ બરાબર વિવિધ પ્રકારના પક્ષીઓ એ દરેક વસ્તુ આપણને જોવા મળે છે જેને કહેવામાં આવે છે પ્રાણી સંગ્રહાલય તો આપણે જોઈએ પ્રાણી સંગ્રહાલય જોયું હોય તો એની સામે આપણે ખરું કરવાનું છે ના જોયું હોય તો કંઈ પણ નથી કરવાનું આગળનું ચિત્ર છે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ અહીં બધી બસો ઊભી છે બસ સ્ટેન્ડ પાસે શું છે બસો ઊભી છે બરાબર કે આપણે બસમાં મુસાફરી કરવી હોય એક સ્થળેથી બીજી સ્થળે જવું હોય તો બસમાં બેસવા માટે આપણે ક્યાં જવું પડે છે બસ સ્ટેન્ડ કે જ્યાં બસો ઊભી રહે છે એટલે આપણે અહીં ખરાનું નિશાની કરીશું ત્યાર પછીનું ચિત્ર છે અંદર લખ્યું છે જો બાળકો ભારતીય સ્ટેટ બેંક અહીં બેંક આપવામાં આવી છે અને બેન્કનું નામ પણ છે કઈ બેન્ક છે ભારતીય સ્ટેટ બેંક આપણે જોઈએ કે પોસ્ટ ઓફિસ તો પોસ્ટ ઓફિસ લખેલું હોય બેન્ક આપણે જોઈએ કે અલગ અલગ નામોની બેન્ક હોય છે આપણે જોઈએ કે ભારતીય સ્ટેટ બેંક બેંક ઓફ બરોડા બરાબર એ પ્રકારે વિવિધ પ્રકારની આપણને શું જોવા મળે છે બેંક જોવા મળે છે બેંકમાં આપણે જોઈએ કે પૈસા જમા કરાવવાના હોય બચત કરવાની હોય પૈસા ઉપાડવા આપણને જ્યારે પૈસાની જરૂર હોય આપણે પૈસા ઉપાડવાના હોય એ બધી કામગીરી આપણે ક્યાં કરીએ છીએ બેંકમાં કરીએ છીએ મિત્રો આપણે બેંક જોઈ હોય તેની સામે આપણે ખરું કરવાનું છે આગળ છે ચિત્ર મસ્જિદ શેનું છે મસ્જિદ આપણે જોઈએ કે આપણા હિન્દુ ધર્મમાં આપણો ભારતીય સમાજ વિવિધતામાં શું છે એકતા છે માં વિવિધ પ્રકારની જાતિઓ છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી દરેકના પોતપોતાના પંથ સંપ્રદાય છે બરાબર એ પ્રમાણે શું છે મંદિરો બાંધવામાં આવ્યા છે એવી રીતે આપણે જોઈએ કે આપણો જે મુસ્લિમ સમાજ છે એમને એવો પ્રાર્થના કરવા માટે ક્યાં જાય છે આપણે જોઈએ કે હિન્દુઓ આપણા જે હોય છે એ મંદિરમાં જાય છે પ્રાર્થના કરીને શું કહેવામાં આવે મંદિરમાં જાય છે એ રીતે આપણા જે મુસ્લિમ સમાજના જે લોકો છે એ પ્રાર્થના કરવા માટે ક્યાં જાય છે એ લોકોનું જે ધાર્મિક સ્થળ હોય એને મસ્જિદ કહેવામાં આવે છે બરાબર તમે મસ્જિદ જોઈ હોય તો એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે આગળ છે ચિત્ર પુસ્તકાલય પુસ્તકાલય એટલે કે જેમાંથી આપણને દરેક પ્રકારના પુસ્તકો પ્રાપ્ત થાય છે મળી રહે છે જેમાં બેસી આપણે પુસ્તક વાર્તા કવિતા લેખકના જે પુસ્તકો હોય એ પુસ્તકો એ બધા મળી રહે છે આપણે ત્યાં બેસીને વાંચી શકીએ છે નવી નવી માહિતી મેળવી શકીએ છીએ બરાબર એને શું કહેવામાં આવે છે પુસ્તકાલય તમે જોયું હોય તો આપણે એની સામે ખરાની નિશાની કરીશું ત્યાર પછીનું ચિત્ર છે તળાવ આ શેનું ચિત્ર છે તળાવ આપણે જોઈએ કે નદી નદી એ શું થાય છે વહે છે નદી શું થાય છે વહે છે બરાબર અને વહતી વહતી એક જગ્યાએથી વહતી 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 એ સાગરને મળે છે જ્યારે તળાવ એ શું છે કે અમુક જગ્યા પૂરતું એ શું છે સીમિત હોય છે એનું ખોદકામ કરવામાં આવેલું હોય છે અને તળાવનું પાણીનો આપણે શું કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ તમે બધાએ તળાવ જોયું હશે બરાબર એટલે એની સામે આપણે ખરાનું નિશાની કરીશું ચાલો આગળ છે બજાર મિત્રો તમે બજારમાં તો જતા જ હશો આપણે જોઈએ કે બજારમાં શાકભાજી રમકડા ફળ વાસણની દુકાન કપડાની દુકાન અનાજ કરિયાણા ફર્નિચર દરેક વસ્તુ આપણે બજારમાં મળી રહે છે એટલે બજારમાં આપણે વસ્તુ લેવા માટે જઈએ છીએ તમે બજાર જોયું હોય તો એની સામે આપણે ખરું કરીશું આગળ છે સ્વાધ્યાય ક્યાં જશો સાચા ઉત્તર ફરતે ગોળ કરો મિત્રો અહીં પ્રશ્નો આપવામાં આવ્યા છે તો તમે ક્યાં જશો તેની સામે તમારે શું કરવાનું છે ગોળ કરવાનું છે પહેલો છે પ્રશ્ન બસમાં બેસીને ગામ જવું છે તો બસ સ્ટેન્ડ જશો કે ગ્રામ પંચાયત જશો તો આપણે ક્યાં જશું બસ સ્ટેન્ડ તો તમારે અહીં ગોળ કરવાનો છે આગળ છે બીજું બચાવેલા પૈસા સાચવવા મૂકવા છે ખેતરમાં જશો કે બેંકમાં જશો તો આપણે બચાવેલા પૈસા સાચવવા માટે આપણે ક્યાં જઈશું બેંકમાં તો બેંક સામે આપણે ગોળ કરીશું દાદા બીમાર પડ્યા છે દાદા બીમાર પડ્યા છે તો આપણે હોસ્પિટલમાં એમને લઈ જઈશું કે કારખાનુંમાં તો ક્યાં લઈ જઈશું હોસ્પિટલ હોસ્પિટલની સામે તમારે ગોળ કરવાનું છે પુસ્તકો અને છાપા વાંચવા જવું છે તો ક્યાં જઈશું પુસ્તકાલયમાં કે થિયેટરમાં આપણે પુસ્તક વાંચવા ક્યાં જઈશું પુસ્તકાલયમાં જશું બરાબર તો એની સામે તમારે ગોળ કરવાનો છે ટ્રેનમાં બેસીને મુંબઈ જવું છે તો તમે નદી પાસે જશો કે રેલવે સ્ટેશન જશો તો આપણે જોઈએ કે રેલવે સ્ટેશન જશું ક્યાં જશું રેલવે સ્ટેશન ટિકિટો અને પરબેડિયું ખરીદવા જવું છે તો શાળામાં જશો કે પોસ્ટ ઓફિસમાં તો આપણે ટિકિટ લેવા માટે ક્યાં જઈશું પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસની સામે આપણે ગોળ કરીશું વિવિધ ચીજ વસ્તુઓ ખરીદવા જવું છે બજારમાં જશું કે બગીચામાં જશું તો આપણે જોઈએ કે બજારમાં વિવિધ વસ્તુઓ મળી રહે છે એટલા માટે આપણે બજાર જશું જુદા જુદા નાના મોટા પક્ષીઓ અને પ્રાણીઓ જોવા જવું છે તો આપણે તળાવ પાસે જશું કે પ્રાણી સંગ્રહાલયમાં આપણે જોઈએ કે પ્રાણી સંગ્રહાલયમાં બધા પ્રાણીઓ જોવા મળે છે તો આપણે એની સામે ગોળ કરીશું